મારા હેતથી લખાયેલો આ ગ્રીટિંગ હું અમોલને મોકલી દઈશ. કમલ, દરવાજો પણ ખુલ્લો છે, ઘરમાં કોઈ દેખાતું નથી. બધા ગયા ક્યાં? અરે જયશ્રી, તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આવી રહી છું અને તું પાણી પણ લઈને આવી ગઈ? અરે નાના મમ્મીજી, આ તો હું કુરિયર વાળા માટે લાવી હતી. પણ એ ક્યાં જતો રહ્યો? કોણ કુરિયર વાળો? અહીંયા તો કોઈ કુરિયર વાળો નથી અને હું આવી ત્યારે દરવાજો પણ ખુલ્લો હતો. હા મમ્મીજી, એ હમણાં અહીંયા જ ઊભો હતો, એ કોઈ પાર્સલ લઈને આવ્યો હતો. હું ગયો ક્યાં એ જ ખબર નથી. એણે મને કહ્યું કે મને તરસ લાગી છે અને મારી પાસેથી પાણી મંગાવ્યું. મેં એને કીધું કે તમે અહીંયા જ ઉભા રહો, હું પાણી લઈને આવું છું. અને હું આવી ત્યાં સુધી તો તમે આવી ગયા હતા. પણ આટલી વારમાં એ ક્યાં જતો રહ્યો? જયશ્રી, આપણે ઘરમાં હોઈએ ત્યારે થોડું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. આપણે બેદરકાર રહીએ તો ક્યારેક કોઈક અનિચ્છનીય બનાવ બની શકે છે. એટલા માટે આપણે સાવધાની રાખવી જ જોઈએ બેટા. આજો કેવું થયું, હમણાં પેલો કુરિયર વાળો આવ્યો, એને તારી પાસે પાણી માંગ્યું, તું દરવાજો ખુલ્લો મૂકીને પાણી લેવા ચાલી ગઈ અને હવે એ છોકરો ગુમ થઈ ગયો. મમ્મીજી, તમારી વાત સાવ સાચી છે, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ઇટ્સ ઓકે બેટા, બીજી વાર ધ્યાન રાખજે. જી. વાત તો સાંભળશે. તું જતો રે. મમ્મીજી, જયશ્રી ભાભી. અરે આ તો રૂચિની ચીઝ છે. હા, હે ભગવાન, શું થયું હશે? પેલો કુરિયર વાળો તો ઉપર નથી ગયો ને? મમ્મીજી, જયશ્રી ભાભી. મમ્મીજી, એ મારી વાત જયશ્રી ભાભી, મારી વાત તો સાંભળશે. મમ્મીજી, જયશ્રી ભાભી. રૂચિ કી, મમ્મીજી, મમ્મીજી, જયશ્રી ભાભી. પેલો માણસ, કોણ માણસ? પેલો માણસ મારા
પહોંચી ગયો? તારા રૂમમાં છે કોઈ? એક મિનિટ, એક મિનિટ, ડર નહીં, હું છું ને. જયશ્રી તું જા, પહેલા દરવાજો બંધ કરી દે. આજે એ માણસ છટકીને અહીંથી જવો ન જોઈએ. એની આ હિંમત કે આપણા ઘરમાં ઘૂસી જાય. જા જયશ્રી. જી મમ્મીજી. એની આ હિંમત કે આપણા ઘરમાં ઘૂસી જાય. શું થયું મમ્મીજી? આ રુચિ કેમ બુમાબુમ કરી રહી છે? અને જયશ્રી ભાભી કેમ દરવાજો બંધ કરી રહ્યા છે? કંઈ નથી થયું બેટા, અને અત્યારે એ બધું કહેવાનો સમય નથી. આપણા ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે એટલે આપણે આજે એને પકડીને પોલીસને હવાલે જ કરી દઈશું. આપણે એને છોડવાનો નથી. પણ મમ્મીજી, એની પાસે હથિયારો છે તો? એમ કઈ ડરવાથી થોડું ચાલે. એની પાસે હથિયાર હોય તો શું થઈ ગયું? જયશ્રી તું એક કામ કર, તું લાકડીઓ લઈ આવ અને તમે બંને જણા હાથમાં એક એક લાકડી લઈને ઉભા રહેજો. જોઉં છું કે કેવી રીતે એ ભાગી જાય છે. જી મમ્મી. ચાલો. અરે આપણા ઘરમાં ઘૂસી આવ્યો માણસ, એની આ હિંમત! તું જરા પણ ડર નહીં બેટા, જરા પણ ડરતી નહીં. હા આજે તો આપણે એને પોલીસને હવાલે કરીને જ છોડશું. ચાલ ચાલ. ડર નહીં, હું છું ને તારી સાથે. હા ફિકર નહીં કર. ચાલ ચાલ આપણે તારી રૂમમાં જઈએ, જોઈએ કોણ છે એ માણસ. જયશ્રી ચાલ ચાલ ચાલ. મમ્મીજી. બેટા મેં તને કહ્યું છે ને તને કઈ નહીં થાય. ચાલ હિંમત રાખ. ચાલ હું છું ને તારી સાથે, પછી શું ડરે છે? આજે આપણે એને છોડશું નહીં. ચાલ નિવડીશું એની એવી હિંમત કે આપણા ઘરમાં ઘૂસી જાય. ચાલ ચાલ તને કહું છું ને, ચાલ ચાલ. ભાભી પણ થયું છે શું? આ લાકડી શું કામ આપી છે? અને કોણ આવ્યું છે ઘરમાં? આવ્યો નથી, કોઈ ઘૂસી ગયો છે. હા ને આ લાકડીથી એના માથામાં મારવાનું છે. હમણાં તું આટલું જ કર બસ, ને બાકીની વાત હું તને પછી કરીશ. ચાલ દીદી તૈયાર થઈ જા, આજે આ માણસ આપણા હાથમાંથી છટકવો ન જોઈએ. બેટા મેં તને કહ્યું છે ને તને કઈ નહીં થાય. છું ને બસ. ચાલ હશે બેટા, હું ના નથી પાડતી પણ એ ભાગી ગયો હશે અહિયાંથી. પણ મમ્મીજી મને બહુ ડર લાગે છે, બહુ ડર લાગે છે મને. એટલું બધું ડરવાની કઈ જરૂર નથી, હું છું ને બેટા તારી સાથે. મારી પર ભરોસો છે ને તને? બસ તો પછી ચિંતા નહીં કર. ચાલ એટલી બધી ચિંતા નહીં કર. ચાલ ચાલ આપણે જોઈએ. ચાલ રુચિકા શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. હું છું ને મારી દીકરી. ચૂપ થઈ જા બેટા, ચૂપ થઈ જા. મમ્મીજી મને બહુ ડર લાગે છે, મને લાગે છે એ આપણા ઘરમાં જ ક્યાંક છુપાયો હશે. હું એકલી પડીશ ને ત્યારે મારી સામે આવી જશે. બેટા ડરવાની કઈ જરૂર નથી, મને તો એવું લાગે છે કે રૂમની બારીમાંથી કૂદીને ભાગી ગયો હશે. અને અને તું એકલી શું કામ પડે? હું છું ને તારી સાથે. હા હું તારી પાસે જ બેસીશ. હા મમ્મી મને બહુ બીક લાગે છે. ચિંતા નહીં કર બેટા, હું છું ને. બીકા નહીં કર. મમ્મીજી મને લાગે છે ભાગી ગયો છે, અમે બધા રૂમમાં જોઈ લીધું, એ ક્યાંય નથી. મને સ્નેહા સ્નેહા કહીને શું કામ બોલાવે છે?
મમ્મી જી આ રૂચિ શું બોલી રહી છે? મમ્મી જી એ માણસ કોણ છે? કઈ જ ખબર નથી, ફક્ત એટલી જ ખબર છે કે એ માણસ આપણી રૂચિકાને સતાવી રહ્યો છે બસ. તો પછી પેલો કુરિયર વાળો? મને લાગે છે કે કુરિયર વાળો નહીં હોય, એ જ માણસ હશે જે રૂચિકાને સતાવી રહ્યો છે. હા મમ્મી જી, લાગે છે એ કોઈ પાગલ જ હશે. એવું જ હશે. મમ્મી જી. ના બેટા, તું ડર નહીં. અરે તું એક કામ કર, તું થોડી વાર સુઈ જા, હું તારી પાસે જ બેસું છું. હા, તો તું રિલેક્સ થઈ જઈશ. ચાલ. એ પાગલ છે કે આ રૂચિ આપણને પાગલ બનાવી રહી છે? ક્યાંક આ રૂચિ સાચે જ પહેલા કોઈ સ્નેહા તો નહોતી ને? એક જ વ્યક્તિના બે નામ? અને કોણ હશે જે રૂચિને સ્નેહા સ્નેહા કરી રહ્યું છે અને જે ઘર સુધી પહોંચી ગયું? આ તો જબરું મોટું ચક્કર લાગે છે. મારું માથું ફરી રહ્યું છે. અશ્રેણી કુમાર જેટલા સીધા દેખાય છે એટલા છે નહીં. મારે માફી માંગવાની? વેદ સંઘવી કોઈની માફી માંગે? ક્યારેય નહીં. હું ક્યારેય શ્રેણી કુમારની માફી નહીં માંગું. પણ આ પપ્પા છે ને, કેટલી વાર કહ્યું છે કે ફાલતુ કામ માટે તારે મને ઓફિસે ફોન નહીં કરવાનો? કહ્યું છે કે નહીં તને? તો શું કામ કર્યો તે મને ફોન? અરે પણ તું મારી વાત તો સાંભળ, ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં એ જાણવામાં મને જરાય રસ નથી, સમજી તું? હવે ફાલતુ વાત માટે તારે મને ઓફિસે ફોન નહીં કરવાનો. જ્યારે જુઓ ત્યારે ઘરમાં આમ થયું, ઘરમાં તેમ થયું, બીજી કોઈ વાત છે કે નહીં તારી પાસે? હવે ફોન મૂક. વેદ, અરે વેદ, આતે કઈ પતિ છે કે કોણ છે? ના તો મારું કઈ સમજે છે કે ના તો મારી કોઈ વાત સાંભળે છે. હવે પત્ની પતિને નહીં કહે તો પછી શું પડોશીને જઈને કહેશે વાત? અને તો કંઈ પણ કહીએ છે ને તો કરડવા દોડે છે. જે હોય તે, પણ મારે જ કંઈ કરવું પડશે. આ શું સસ્પેન્સ છે એ જાણવું જ પડશે. રૂચિનું ભૂતકાળ છે કે પછી ખરેખર કોઈ પાગલ એની પાછળ પડ્યો છે? સાચું કોણ, રૂચિ કે સ્નેહા? આ કપાટ તો હું બંધ કરીને ગઈ હતી, અડધી ખુલ્લી કેમ છે? અરે ક્યાંક પેલો આમાં તો નથી છુપાયો ને? એ ખરેખર પાગલ હશે તો? એની પાસે કોઈ છરી બંદૂક હશે તો?
રુચિકા, બેટા તું જરાય ચિંતા નહીં કરતી. એ માણસ કોણ છે એ હવે મારે જાણવું જોઈએ. એ કોઈ પાગલ છે, માનસિક રીતે બીમાર છે કે પછી બદઈરાદા સાથે તને હેરાન કરી રહ્યો છે? કારણ જે પણ હોય તે, પણ હવે આનો ઉકેલ લાવવો જ પડશે. એ માણસે તો હવે આપણા ઘરમાં ઘૂસીને હદ જ વટાવી દીધી છે. છે ઘર સુધી પહોંચી ગયો. હા મમ્મીજી, પણ એ મને સ્નેહા સ્નેહા કહીને શું કામ બોલાવે છે? બેટા, એ તો ત્યારે જ ખબર પડે ને જ્યારે એ માણસ પકડાય. પણ તું જરાય ફિકર નહીં કરતી, હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. એ જે પણ હોય તે આપણે એને હવે શોધી જ કાઢવો પડશે. એ તો આમાં પણ નથી. જો મારે હાથ લાગી ગયો હોત ને તો એની પાસેથી બધું સાચે સાચું બોલાવી લીધું હોત, અને પછી રુચિની સામે રમત રમવા માટે હુકમનું બધું મળી ગયું. પણ હવે શું? એ તો છે જ નહીં. I love you, Sneha. I love you. Ruchika, beta tu jarai fikar nahi karti. Ane darti pan nahi. Hu ahi chu, ha? Tara mate juice laine aavu chu. Chinta nahi kar, hamna avi jaish.